હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આજે જોવાનું છે ભારતીય પુરાવાનો કાયદા વિશે માહિતી, લો વિશેની માહિતી. તો આના વિશે આપણે વિગતવાર અભ્યાસ કરીશું. અને મિત્રો, વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમામ મિત્રો અથવા જે બીજા સ્ટુડન્ટ કે જે માહિતીથી અજાણ છે તેમને ઉપયોગી બને. તો આપણે જોઈએ ભારતીય પુરાવાના કાયદા વિશેની માહિતી. 1872 ક્યારેનો ગણાય છે? ભારતીય પુરાવા કાયદો 1872. ભારતીય પુરાવાનો કાયદો ધારો ક્યારથી અમલમાં આવ્યો છે? 1 સપ્ટેમ્બર 1872માં. 2 નંબર, પુરાવાના કાયદાનો ખ્યાલ, પુરાવાના કાયદાનો પ્રભાવ કેવો હોય છે? ભૂત અને ભવિષ્યલક્ષી હોય છે. ગુનો કરીને તરત જ ઘરેથી ભાગી જાય છે. આ તથ્ય સુસંગત છે, કારણ કે આરોપીનું પક્ષાવતીનું વ્યવહાર છે. 4 નંબર, સ્વીકૃતિની વ્યાખ્યામાં આવે છે દસ્તાવેજ અને મૌખિક કથન. સ્વીકૃતિની વ્યાખ્યાની અંદર આવે છે દસ્તાવેજ અને મૌખિક કથન. સ્વીકૃતિ કોણે કરી કહેવાય? કાર્યવાહીના પક્ષકારો અને તેના પ્રતિનિધિઓ બંને કરી કહેવાય. 6 નંબર, સિવિલ તકરારોમાં સ્વીકૃતિઓ ક્યારે સુસંગત હોય છે અને આ અંગેની પુરાવાના કાયદાના વિશેની જોગવાઈ કઈ કલમમાં છે? કલમ 23માં. 7 નંબર, કઈ સ્વીકૃતિ પુરાવાના ગ્રાહ્ય નથી જે કરવામાં આવી હોય છે? પોલીસ સામે કરવામાં આવેલી તે ગ્રાહ્ય નથી. પોલીસ કસ્ટડીમાં આરોપીએ કરેલી કબૂલાત આરોપી સામે કઈ રીતના સાબિત ન કરી શકાય. શીલ ચારિત્ર શબ્દમાં કઈ બાબતોમાં આવે છે? શીલ ચારિત્રમાં સ્વભાવ અને પ્રસિદ્ધિ. 10 નંબર, મૌખિક પુરાવા દ્વારા કેવા પ્રકારના તથ્યોને સાબિત કરી શકાય છે? દસ્તાવેજના આંતરિક તથ્યોને સિવાયના. 11 નંબર, કોઈ મૂળ દસ્તાવેજની ઝેરોક્સ તે મૂળ દસ્તાવેજના દ્વિતીય પુરાવામાં હોય છે. 12 નંબર, પ્રમાણિત કાગળો અસલ હોવાનું અનુમાન શેમાં કરી શકાય? હા, કરી શકાય છે. સાબિતીનો ભાર કયા પક્ષકાર પર હોય છે જે તથ્યમાં અરિતત્વની છે પ્રસ્થાપિત કરે છે? લગ્નની તારીખથી 7 વર્ષમાં લગ્ન કરેલી સ્ત્રી આત્મહત્યા કે દુષ્પ્રેરણ સંદર્ભે કાયદાકીય જોગવાઈ કઈ કલમમાં આવેલી છે, આપવામાં આવેલી છે? તો કલમ આવશે 113 કમાં. મૂંગો સાક્ષી જે બોલવામાં અસક્ષમ છે, જેની લખીને કે સંકેતો દ્વારા પુરાવો આપ્યો છે, આવો પુરાવો કેવો ગણવામાં આવે છે? તો મૌખિક પુરાવો. 15 પુરાવો. 16 નંબર, હવે સામાન્ય રીતે વકીલ અને અસીલ વચ્ચેની વાતને જાહેર કરવા માટે બંને મજબૂર કરી શકાય છે પરસ્પરની સંમતિથી. કાનૂની સલાહકારોની ગોપનીયતા માહિતી જાહેર કરવા માટે મજબૂર કરી શકાય નહીં. આરોપીની વ્યક્તિની સામે કઈ રીતના તે સક્ષમ સાક્ષી બનશે? કોઈ સાક્ષીને તે પક્ષકાર દ્વારા તપાસ જે તેને બોલાવાય છે ત્યાં આ તપાસ બનશે. શરતી તપાસ કહેવામાં છે. કઈ તપાસ? શરતી તપાસ. પુરાવાના કાયદાની કલમ 138 સાક્ષીની તપાસના ક્રમ કયા પ્રમાણે કરી શકાય છે? તો પ્રથમ શરત તપાસ, પછી ઉલટ તપાસ કરી શકાય અને ત્રીજું ફરી તપાસ. 21 નંબર, સામા પક્ષકારની સાક્ષીની તપાસ કરેલી એટલે ઉલટ તપાસ. સામા પક્ષની સાક્ષીની તપાસ કરવી એટલે ઉલટ તપાસ. કોઈ કૃત્યમાં કોઈ તથ્યને સાબિત કરવા માટે જરૂરી છે શું જરૂરી છે? સાક્ષીની ગુણવત્તા. 23 નંબર, એવો પ્રશ્ન જે ઉત્તર જણાવે છે કહેવાય છે કે સૂચક પ્રશ્નો. સાક્ષીને ઉત્તર આપવા મજબૂર કરી શકાય છે જ્યારે પ્રશ્નોને સુસંગત હોય ત્યારે. ચારિત્ર સંબંધિત લાંછનયુક્ત પ્રશ્નો સાક્ષીને પૂછી શકાય છે ને વ્યક્તિગત આધાર હોય ત્યારે જ. 26 નંબર, પક્ષદ્રોહી સાક્ષી એટલે પક્ષકારની વિરુદ્ધની નિવેદન કરે ત્યારે. 27 નંબર, પુરાવાના કાયદાની કઈ કલમમાં સાક્ષીને યાદદાસ્ત તાજી કરવાની જોગવાઈ છે? કલમ આવશે 159માં. 28 નંબર, પોલીસ ડાયરીનો ઉપયોગ કરવામાં આવે છે ક્યારે કરવામાં આવે છે? ડાયરીને તૈયાર કરનાર પોલીસ અધિકારી દ્વારા. 29 નંબર,
પલવિંદર કૌર વી સ્ટેટ ઓફ પંજાબનો કેસ બાબતે સાથે સંબંધિત કોણ છે તેની કબૂલાત, તેની કેના વિશેની કેસ છે? તો કબૂલાત વિશેનો કેસ છે આ. 30 નંબર, એક ઘવાયેલ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી ત્યારબાદ આ ઘાના કારણે તેનું મૃત્યુ થયું, આવી પરિસ્થિતિમાં તેને કઈ રીતના કરે છે? FIR સ્વયં મરણોમુક્ત નિવેદન છે. ઓળખ પરેડ પુરાવાના કાયદાની કઈ કલમ મુજબ સુસંગત છે? કલમ 9માં. કમ્પ્યુટરમાંથી મેળવેલી પ્રિન્ટ આઉટ પણ દસ્તાવેજ માનવામાં આવે છે. આ જોગવાઈ પુરાવાના કાયદાની કલમ મુજબ કઈ છે? કલમ 65 ખ માં. ઇલેક્ટ્રિક કરાર સંબંધિત જોગવાઈ છે કઈમાં? કલમ 85 ક માં. ઇલેક્ટ્રોનિક કરાર સંબંધિત જોગવાઈ છે કલમ 85 ક માં. કોર્ટમાં જ્યારે 1-8 વર્ષનો બાળક પુરાવા આપે ત્યાં છે તો તેને કઈ રીતના કહેવાય છે? તે સક્ષમ સાક્ષી છે જો કોર્ટમાં તે ફ્રેસ્ટોની સમજીને યોગ્ય ઉત્તર આપે તો. 35 નંબર, ભારતીય પુરાવાનો કાયદો 1872માં કુલ કેટલી કલમો છે? 167 કલમો છે. 36 નંબર, ભારતીય પુરાવાના કાયદા હેઠળ કોર્ટના નિરીક્ષણ રજૂ કરવામાં આવેલા ઇલેક્ટ્રોનિક અભિલેખને શું કહેવાય છે? દસ્તાવેજી પ્રમાણ પુરાવા છે. 37 નંબર, પુરાવા આપવા માટે બોલાવેલી પક્ષકારો તેના સાક્ષીને ઉડડ તપાસ કરી શકે છે કોર્ટની મંજૂરીથી. એક સાક્ષીએ અદાલતના પુરાવામાં એક ઓરડામાં સજાવટ કરેલી વસ્તુઓનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું. આ એક શું છે? એ તથ્ય છે. 39મો, બસમાં ટિકિટ વગર પકડાયેલ વ્યક્તિ કહ્યું કે તેને ટિકિટ લીધી છે, આ બાબતની સાબિતી કરવાનો બોજો કોના પર છે? મુસાફર પર, પોતાની પાસે મુસાફરો પર છે. સહમતનામા કોણ કરી શકે? ગુનામાં સાક્ષી કે ભાગીદારી, ગુનામાં જે સાક્ષી હોય તે ભાગીદારી. 41 નંબર, જમ્મુ કાશ્મીરને લાગુ પડતો નથી આ કાયદો, ભારતીય પુરાવાનો કાયદો જમ્મુ કાશ્મીરને લાગતો પડતો નથી. દોસ્તો, વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરવાનો ભૂલતા નહીં, અને ન ગમ્યો હોય તો તેને કોમેન્ટ કરજો કે જેથી કરીને વિડીયોનું વધુ અપડેટ હું આપી શકું, અને વધુમાં વધુ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો છો જેથી કરીને માહિતી વધારે મળે, અને આગળના વિડીયોની માહિતી માટે જમણી બાજુ નોટિફિકેશન બેલ છે તે સબસ્ક્રાઈબરની બાજુમાં છે, તેની પર ક્લિક કરવાથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. ખુશ રહો મિત્રો, આજુબાજુ સાફ સફાઈ રાખવી. સ્વચ્છ ભારત. જય હિન્દ.